વહેલી સવારે ઉઠવું ગમે, વહેલી સવારે ફરવું ગમે, કલરવ કરતા પંખી જાગ્યા, જાગી જાગીને ચણવા લાગ્યા, એની સંગાતે કાવું ગમે, એની સંગાતે ગાવું ગમે, વહેલી સવારે ઉઠવું ગમે. સૂરજ દાદા આવ્યા ફરીને, દુનિયા આખીનો ફેરો ફરીને, સોઈ રહેવું નારે ગમે, વહેલી સવારે ઉઠવું ગમે. વહેલી સવારે સરસ મજાના તૈયાર થઈને તમે આવી ગયા, તો આજે આપણે અભ્યાસમાં આગળ વધીએ. બાળકો, તમે આગળના વિડીયોમાં પ ડ ત અણ ઈ ઈ મૂળાક્ષરો શીખી ગયા ને, ઓળખતા શીખી ગયા, આંગળી ફેરવતા શીખી ગયા, તો આજે હું તમને એ જ મૂળાક્ષરોને લખતા શીખવીશ. ટપકા જોડો અને લખો. બાળકો, અહીં કયો મૂળાક્ષર લખેલો છે? પ. તમે આંગળી ફેરવતા શીખી ગયા ને, હવે આ પ મૂળાક્ષરને આપણે એની બાજુમાં આપેલા ટપકાવાળા પ પર શું કરીશું? લખીશું. તો કઈ રીતે લખીશું જુઓ. તમે આંગળી જે રીતે ફેરવી ને એ જ રીતે હવે આપણે પેન્સિલ ફેરવીશું. પ. જો બાળકો, લખાઈ ગયો ને પ. હવે આપણે એની બાજુમાં લખીશું. પ લખાઈ ગયો. હવે આપણે આ પને ત્રીજા ખાનામાં લખીશું. પ. અરે વાહ, ખૂબ સરસ. લીટીને અડીને લખવાનું છે. હવે ફરીથી આપણે પ લખીશું. પ. અને ફરીથી લખીશું પ. પ મૂળાક્ષર લખાઈ ગયો ને. હવે આપણે પની નીચેનો મૂળાક્ષર વાંચીશું, ડ. હવે આ બાજુમાં પર ટપકાવાળો ડ આપેલો છે. જે રીતે આપણે આંગળી ફેરવી તે જ રીતે આપણે અહીં ડ લખીશું. લખાઈ ગયો ડ. હવે એની બાજુમાં આપણે લખીશું ત. હવે અહીં ડ લખીશું. ફરી બાજુમાં લખીશું ડ. લીટીને અડીને જુઓ, ડ લખાઈ ગયો ને. હવે ડની નીચે કયો મૂળાક્ષર આપેલો છે? ટ. તો આ ટને આપણે બાજુના ખાનામાં ટપકા જોડતા લખીશું. ટ લખાઈ ગયો ને. હવે ફરીથી ટપકાવાળો ટ લખીશું. ટ લખાઈ ગયો. હવે બાળકો, અહીં આપણે ફરીથી ટ લખીશું. ટ સરસ અક્ષરે લખીશું, લીટીને અડીને. જો બાળકો, લખાઈ ગયો ને. તો હવે આપણે ટની નીચે કયો મૂળાક્ષર આપેલો છે? અણ. અણ હવે આપણે બાજુમાં લખીશું. અણ ફરીથી લખીશું. અણ હવે અહીં ખાલી ખાનું છે. જો બાળકો, બરાબર વળાંક આપશો. અણ હવે છેલ્લા ખાનામાં પર આપણે અણ લખીશું. અણ લખાઈ ગયો. હવે જુઓ બાળકો, અહીં કયો મૂળાક્ષર છે? ઈ લખેલો છે. શું લખેલો છે? ઈ. હવે આ ઈને હું બાજુમાં લખીશ, ટપકા જોડીશ. બાળકો, જે પ્રમાણે આપણે આંગળી ફેરવતા શીખી ગયા ને એ જ પ્રમાણે ઈ લખીશું. હવે હું ત્રીજા ખાનામાં ઈ લખીશ. જો બાળક, આપણે જે પ્રમાણે ઉચ્ચાર કરીએ એ જ પ્રમાણે મૂળાક્ષર લખવાનો છે.
એ મૂળાક્ષર લખાઈ ગયો ને? જો બાળકો, હવે અહીં નીચે કયો મૂળાક્ષર આપેલો છે? ઈ. આ ઈ અને આ ઈ માં શું ફેર છે બાળકો? જો આ ઈ આપણે બોલીએ ને ત્યારે થોડોક આપણે ભાર આપીને બોલવાનું છે. ઈ શું બોલવાનું છે? ઈ. હવે આ ઈ ને આપણે અહીં લખીશું. ઈ ઈ ફરીથી આપણે લખીશું. ઈ ઈ ઈ લખાઈ ગયા ને મૂળાક્ષરો બાળકો? તમે એકમ ત્રણ ચાર પાંચ અને છ માં કેટલાક મૂળાક્ષરો શીખી ગયા ને? તો આ બધા મૂળાક્ષરોને ભેગા કરીને આપણે કેટલાક શબ્દો વાંચતા અને લખતા શીખીએ. વાંચો અને લખો. અહીં કીડી કયો શબ્દ લખેલો છે? કીડી શબ્દ લખેલો છે. હવે આ શબ્દને આપણે નીચેની લીટીમાં સુંદર અક્ષરે લખવાનું છે. ચાલો તો આપણે લખીએ. લીટીને અડીને લખાવવું જોઈએ. કીડી. જો કીડી શબ્દ લખાઈ ગયો ને, હવે આપણે નીચેનો શબ્દ વાંચીએ. સાડી. હવે આ સાડી શબ્દને હું સુંદર અક્ષરે નીચે લખીશ. સાડી. જોયું ને બાળકો, આપણે સાડી શબ્દ લખી દીધો ને. હવે આપણે ત્રીજો શબ્દ વાંચીએ. દાતરડી. કયો શબ્દ લખેલો છે? દાતરડી. હવે આ શબ્દને આપણે સુંદર અક્ષરે નીચે લખીશું. દાતરડી. હવે આપણે આગળ શબ્દ જોઈએ. બકરી. હવે આ બકરી શબ્દને આપણે નીચે લખીશું. બકરી. જો બકરી શબ્દ લખી દીધો ને, હવે આપણે નીચેનો શબ્દ જોઈએ. વાગતી. કયો શબ્દ લખેલો છે? વાગતી શબ્દ લખેલો છે. હવે આ શબ્દને આપણે સુંદર અક્ષરે નીચે લખીશું. વાગતી. જો બાળકો, અહીં આપણે પાંચ શબ્દ વાંચ્યા અને લખતા શીખ્યા. તો કયો કયો શબ્દ આપણે લખ્યો? કીડી શબ્દ લખ્યો, સાડી, દાતરડી, બકડી, વાગતી. શબ્દ સુંદર અક્ષરે લખવાની મજા આવી ને? તો હવે આપણે આજે વાક્ય વાંચતા અને લખતા શીખીએ. જો અહીં વાક્ય લખેલું છે. મનને મને કાકડી આપી. શું લખેલું છે? મનને મને કાકડી આપી. હવે આ વાક્યને આપણે સુંદર અક્ષરે નીચે લખીશું. પહેલા હું શું લખીશ? મનને મનને મને કાકડી. જો બાળકો, અહીં લીટીને અડીને જ લખવાનું છે. આ પી. જો અહીં પૂર્ણવિરામ છે એટલે અહીં આપણે પણ શું કરીશું? પૂર્ણવિરામ. લખાઈ ગયું ને મનને મને કાકડી આપી. હવે આપણે બીજું વાક્ય વાંચીએ. તમારી સાડી સારી છે. શું લખેલું છે અહીં વાક્ય? તમારી સાડી સારી છે. હવે આ વાક્યને પણ આપણે નીચેની લીટીમાં લખીશું. તમારી સાડી સારી છે. અહીં પૂર્ણ વિધાન છે પણ
પૂર્ણવિરામ કરીશ. જો ફરીથી આપણે ચેક કરીશું, તમારી સાદી સાડી છે. લખાઈ ગયું ને સરસ અક્ષરે વાક્ય. આજે આપણે શબ્દ અને વાક્ય વાંચતા અને લખતા શીખ્યા ને. આવા કેટલાક શબ્દ અને વાક્ય તમારી કલમની ચોપડીમાં આપેલા છે, તે તમે વાંચીને લખજો. બાય બાય.